વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ચેપ્ટરના છઠ્ઠા પાઠની અંદર આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફાર વિશે સમજવાનો પ્રયત્ન. દાખલા તરીકે એક ઉદાહરણ, H2O સોલિડ અને બરફ, જો આને ઉષ્મા આપું H2O લિક્વિડ અને આપણે પાણી કહે, એને ફરીથી ઉષ્મા આપો H2O ગેસિયસ અને વરાળ. હવે બરફ હોય, પાણી હોય કે વરાળ હોય, પણ પાણીનું જે બંધારણીય સૂત્ર છે O સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H, આની અંદર કોઈ ફેરફાર થતો નથી. ફક્ત એની અવસ્થા બદલાય, સોલિડ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાંથી ગેસિયસ. પણ ડાઈ નાઇટ્રોજન વાયુ એ ડાઈ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને એમોનિયા વાયુ બનાવે. નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ N આઠમા ધોરણમાં આવે છે, હાઇડ્રોજન S સિંગલ બોન્ડ H, બરાબર. અને તમે જોશો અહીંયા એમોનિયા બન્યો N સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H અને અબંધકારક. જો અને ભૌતિક ફેરફાર કહેવાય અને રાસાયણિક ફેરફાર તો કે જે ફેરફાર દરમિયાન પદાર્થની ફક્ત ભૌતિક અવસ્થામાં જ ફેરફાર થાય, પરંતુ તેના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, એવા ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય. જે ફેરફાર દરમિયાન પદાર્થની ફક્ત ભૌતિક અવસ્થામાં જ ફેરફાર થાય, પરંતુ તેના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, એવા ફેરફારને શું કહેવામાં આવે છે? ભૌતિક ફેરફાર. જેને રાસાયણિક ફેરફાર એટલે શું? તો કે જે ફેરફાર દરમિયાન પદાર્થના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય, પદાર્થના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય, એવા ફેરફારને શું કહેવામાં આવે છે? રાસાયણિક ફેરફાર. ઉદાહરણ થઈ ગયું. પછી જો ભૌતિક ફેરફાર દરમિયાન એના જે તે ઘટકો છે એનું રાસાયણિક બંધારણ બદલાતું નથી, એનું રાસાયણિક બંધારણ બદલાય. જો આ પ્રક્રિયાને તમે રિવર્સ કરો, બરાબર ને, ગેસે વરાળ છે એને તમે ઠંડી વાળો, એને તમે ઠંડી વાળો તો પાણી બને, અને એમાંથી વધારે પ્રમાણમાં ઉષ્માને શોષી લો તો બરફ. આ પ્રક્રિયાને જો તમે રિવર્સ કરો તો આપણને મૂળ ઘટક મળી શકે, જ્યારે આ પ્રક્રિયા છે એને રિવર્સ કરી શકાય. બરાબર, આપણી ટેક્સ્ટ બુક ની અંદર કેટલાક ફેરફાર આપેલા છે, આપણે પરીક્ષામાં અમારી તમને પૂછી શકે ખરા. બરાબર, તો ટેક્સ્ટ બુક નો ઉપયોગ કરી લો કે આમાં કયા ભૌતિક ફેરફાર છે અને કયા રાસાયણિક ફેરફાર છે. હું લખવા નથી જતો, પણ તમે જોજો. દાખલા તરીકે ઝાડનું કાપવું, બરાબર, ઝાડની અંદર લાકડું છે, એની અંદર કાર્બન છે, બરાબર, તો એ ઝાડનો કાપો એ ભૌતિક ફેરફારમાં આવશે. પછી તવીમાં માખણનો પીગળ, આ પાઉંભાજી બનાવે, ભાજી પાઉં બનાવે, તે તમે જોશો ઘણા એની અંદર તમે જોશો માખણમાં બનાવે, તો એનો ચોસલો લઈ અને ફક્ત એને પીગળવાની, તો ફક્ત એનો ભૌતિક ફેરફાર જ થયો એમ કહેવાય. પછી તિજોરી પર કાટ લાગતો, બરાબર, સમજી લો, લોખંડની તિજોરી છે એના પર કાટ લાગે, લાલ કાટ લાગે, એનું સૂત્ર છે Fe2O3 ઇન્ટુ XH2, સજળ ફેરિક ઓક્સાઇડ બને. તો તમે જો જે લોખંડ હતું એનો સજળ ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર, રાસાયણિક ફેરફાર કહેવાય ને. શું છે? તિજોરી પર કાટ લાગો. પછી પાણીની ઉકા પાણીને ઉકાળીને વરાળ બનાવે, પાણીને ઉકાળીને વરાળ બનાવી, એ ભૌતિક ફેરફારમાં આવશે. પછી પાણીમાંથી વિદ્યુત પ્રવાહ, આપણે એક પાત્રની અંદર શુદ્ધ પાણી લઈએ, બરાબર, એની અંદર એક કેથોડ, અને એક એનોડ ગોઠવીએ. કેથોડ એટલે રૂંધ્રો અને એનોડ એટલે ધન. હવે કેથોડ ને એનોડ તરીકે કેવી રીતે કાર્ય કરે? આ એક કોષ હોય, આ ધંધ્રુ કહેવાય અને આ એક રૂંધ્રુ.
આ રૌદ્ર તરીકે ક્યારે 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 કાર્ય કરે તો આ રીતે હશે. જો આ બેટરી નો ગંધ રૂપ આ બેટરી નો તો આ કેથો બને રૌદ્ર બને. તમે જોશો આ પાણી આ એકદમ શુદ્ધ પાણી હોય તો પાણીનું વિદ્યુત વિભાજન શક્ય નહીં. એટલે તમે પાણીના બે ત્રણ ટીપા નાખી, સોરી એસિડના બે ત્રણ ટીપા નાખી એટલે અશુદ્ધ થઈ ગયું, મીઠાના થોડા ગાંગડા નાખી તો પણ અશુદ્ધ થઈ જાય, અને પછીમાંથી પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો કેથોડ ઉપર આનું આયનીકરણ થાય ત્યારે એચ પ્લસ વન પ્લસ ઓએચ માઇનસ વન. આ એચ પ્લસ વન નું એટ્રેક્શન છે કે તમે જોશો તો અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય તો કેથોડ ઉપર ડાય હાઇડ્રોજન વાયુ અને એનોડ પર થી ડાય ઓક્સિજન વાયુ. એટલે જો શબ્દ દેજો પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વાયુમાં વિઘટન કર્યું, બરાબર, રાસાયણિક ફેરફાર થઈ ગયો. ડાય હાઇડ્રોજન વાયુ અને ડાય ઓક્સિજન વચ્ચે વાયુ વચ્ચે પ્રક્રિયા થી પાણી બનવી એ પણ રાસાયણિક ફેરફાર છે. અને પાણીનું વિઘટન કરી પાણીનું વિદ્યુત વિઘટન કરી અને ડાય હાઇડ્રોજન અને ડાય ઓક્સિજન વાયુ મેળવવું એ પણ શું છે રાસાયણિક ફેરફાર માં આવશે. પછી પાણીમાં સામાન્ય ક્ષાર મીઠો ઓગળ પાણીમાં તમે મીઠું ન ઓગાળી લો તો મીઠાનું જલીય દ્રાવણ બનાવી બની ગયું કે પાણીના ગુણધર્મો પણ ધરાવશે અને મીઠાના ગુણધર્મો પણ ધરાવશે એટલે એ ભૌતિક ફેરફાર ને બનાવશે. પછી કાચા ફળો વડે ફ્રુક્શનલ બનાવો. કાચા ફળો આ હોય અને ફ્રુક્શનલ બનાવીએ તો પણ તમે જોશો એની અવસ્થામાં કોઈ બદલાતી નથી એટલે એ પણ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે. કાગળ અને લાકડાનો સળગવું. અને કાગળને સળગો તો કા સળગાવ તો કાર્બન ડાયોક્સાઇડ માં રૂપાંતર પામે, બરાબર છે. એટલે એ સમા આવશે રાસાયણિક ફેરફાર. એટલે પરીક્ષામાં આમાંથી કઈ પૂછી શકે એવા કારણ ફરીથી ઝાડનું કાપવું ભૌતિક, તવીમાં માખણનો પીગળવો ભૌતિક, ટીસોડી પર કાટ નાખવો રાસાયણિક, પાણીને ઉકાળીને વધાર બનાવવું ભૌતિક, પાણીનું વિદ્યુત વિઘટન રાસાયણિક, પાણીમાં સામાન્ય ક્ષારનો ઓગળવો ભૌતિક, કાચા ફળો વડે ફ્રુક્ષારણ બનાવવું ભૌતિક, કાગળનો સળગવો રાસાયણિક. એટલે આ ભૌતિકના રાસાયણિક ફેરફારો છે. હવે ઉદાહરણ સ્વરૂપે ચાર પાંચ ઉદાહરણ મૂકીને પણ તમને પૂછી શકે. અત્યાર સુધી આપણે બધી જ મિશ્રણની વાતો કરી હતી, હવે આપણે જોવાનું છે શુદ્ધ દ્રવ્ય. બે વસ્તુનો સમાવેશ છે, એક તત્વ અને બીજો આવશે સંયોગ. પહેલો આવે છે તત્વ અને બીજો આવે છે સંયોગ. હવે સંયોજન છે આપણે પછી જોઈશું એટલે અમને ખબર નહીં. જો તત્વ એટલે શું તો કે એક જ પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને તત્વ કહેવાય. સપોઝ એસિડ સલ્ફરનો એક અણુ છે, એમાં સલ્ફરના આઠ પરમાણુ છે, આઠે આઠ પરમાણુ છે, એનો કદ, એનો આકાર, એની અંદર જે તે ઘટકોની સંખ્યા, ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, એટલે ક્યારેક ક્યારેક અલગ હોઈ શકે. પછી આના રાસાયણિક ગુણધર્મો, એનું દળથી વજન, દળ, આ બધા જ ઘટકો છે, આ બધા જ ગુણધર્મો સમાન. એટલે એક જ પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને શું કહે છે તત્વ, બરાબર છે. એક જ પ્રકારના પરમાણુઓના બનેલા પદાર્થને તત્વ કહે છે. અને તત્વ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ તત્વ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1661 માં રોબર્ટ બોયલે કર્યો. ખાસ ધ્યાન રાખજો, તત્વ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1661 માં કોણે કરેલો છે? રોબર્ટ બોયલે. પણ પ્રાયોગિક રીતે તત્વની સમજૂતીપૂર્વક વ્યાખ્યા પ્રાયોગિક રીતે તત્વની સમજૂતીપૂર્વક વ્યાખ્યા એ એન્ટોની એલ લવોઝિયર. એન્ટોની એલ લવોઝિયર, બરાબર ને. અને તત્વની પ્રાયોગિક રીતે સમજૂતીપૂર્વક વ્યાખ્યા આપેલી એન્ટોની એલ લવોઝિયર.
તત્વ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો પહેલો રોબર્ટ બોયલે અને તત્વની સમજૂતીપૂર્વક વ્યાખ્યા પણ આપેલી એન્ટોલિયન લાવોઝિયર. તમે રોબર્ટ બોયલ અને લાવોઝિયર શબ્દ યાદ રાખો તો પણ છે. અત્યાર સુધીમાં 114 તત્વો શોધાયા છે. કેટલા તત્વો શોધાયા છે? 114. આ 114 તત્વો છે એને મુખ્યત્વે ત્રણ રીતે વર્ગીકરણ કહેવાય. ધાતુ તત્વ, અર્ધ ધાતુ તત્વ અને અધાતુ તત્વ. ધાતુ તત્વ, અર્ધ ધાતુ તત્વ અને અધાતુ તત્વ. ધાતુ તત્વોમાં કોણ આવે તો આપણને ખબર જ છે, જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન રહેલા હોય, બરાબર ને? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ટ્રાન્સિયમ, પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, તમે કેટલે મેટલ રાખી છે, બરાબર? પણ અર્ધધાતુ તત્વો કયા કયા? અધાતુ તત્વોની સંખ્યા એ મર્યાદિત છે, 22. ઘણી બુકમાં 18 લખેલી છે. ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર, બરાબર? આ બધા અધાતુ તત્વો છે. જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન રહેલા, 4 કે 4 કે તેથી વધારે, કાર્બન આવી ગયો, કાર્બનમાં 4 આવશે, 4 કે તેથી વધારે, 4, 5, 6 કે 7 એવા તત્વોને શું કહેવામાં આવે છે? અધાતુ તત્વ. જ્યારે અર્ધ ધાતુ તત્વ, બરાબર, આ બેનું વચ્ચેનું સ્વરૂપ છે, બરાબર, એના એટલે યાદ રાખજો, કારણ કે દસમા ધોરણ માટે બહુ જ ઉપયોગી છે. મેટાલોઇડ તત્વ, દેટ ઇઝ મેટલ, દેટ ઇઝ નન મેટલ, દેટ ઇઝ મેટાલોઇડ તત્વ. બોરોન, પછી ક્રોસ જવાનું છે, સિલિકોન, પછી પગથિયા બનાવવાના છે, બોરોન, પછી સિલિકોન, પછી જર્મેનિયમ, આર્સેનિક, એસબી, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. આનો ક્રમ આઈડિયા, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. અર્ધ ધાતુ તત્વો કયા કયા છે એને તમે આપણે લખીને પ્રેક્ટિસ કરો. કયા કયા છે? બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. જે 114 તત્વો છે એનું આઈડિયા વર્ગીકરણ કરેલું છે. લિથિયમ, સોડિયમ, ધાતુ તત્વો, અર્ધ ધાતુ તત્વો અને અધાતુ તત્વો, બરાબર? એટલે અધાતુ તત્વો કયા કયા છે? બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. તમારે આ લખીને, તમે આ તો તમને આવડશે પણ આ છે તમારે ખાસ આને લખવા પડશે. અને હું કહું લખો ને ડેટા, તમે આ પહેલું, પછી ક્રોસ, પછી પગથિયા છે. અને તમે બે બાળકો ભેગા થઈને બોલશો ને તો આજે લઈ આવશે. કયા છે? બોરોન, સિલિકોન, એટલે બોરોન, પછી ક્રોસ થાવ, સિલિકોન, પછી પગથિયા, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ. એ અર્ધ ધાતુ તત્વો જેને આપણે મેટાલોઇડ તત્વો કહ્યા છે. અત્યાર સુધીમાં સુધારેલ જે 114 તત્વો છે એમાંથી 92 તત્વો એ કુદરતી રીતે મળે. 92 તત્વો આપણને કુદરતી રીતે મળે અને બાકીના જે 22 તત્વો છે એને પ્રયોગશાળામાં સંશ્લેષિત રીતે મેળવવામાં આવે, એટલે પરીક્ષનો ઉપયોગ કરીને પછી મેળવવામાં આવે છે.
લેક્સંદર 92 તત્વ એ કુદરતે મળે અને 22 તત્વ એ સંશ્લેષ એમાંના જે 11 તત્વો છે એ વાયુ સ્વરૂપે મળે 11 તત્વો એ વાયુ સ્વરૂપે મળે છે અને બે તત્વો છે એક છે મર્ક્યુરી અને બ્રોમિન છે એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે છે જો બધું પુકાસવા માટે ખાસ કામ છે મર્ક્યુરી એટલે ધાતુ થઈ ગયું અને બ્રોમિન એટલે અધાતુ તત્વ એટલે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપ ધાતુ તત્વ ગયું તો મર્ક્યુરી અથવા પારો એક જ છે અને સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપ અધાતુ તત્વ ગયું તો કે બ્રોમિન છે Br2 એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપ પરંતુ ગેલિયમ અને સીઝિયમ એને 303 કેલ્વિન કરતા ઊંચા તાપમાને